નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ બેઝિક મેથ્સ ની અંદર. આજે આપણે ભણીશું ધોરણ 11 ગણિત પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતિય વિધેય. તેમાં આ વિડિયોમાં આ ભાગમાં આપણે ઉદાહરણ નાડાલા જોઈશું. તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 13 થી સ્ટાર્ટ કરીશું. એના પહેલાના વિડિયોમાં એના પહેલાના ભાગમાં આપણે ઉદાહરણ 13 પહેલાના 10 11 અને 12 ઉદાહરણ નંબર 10 11 અને 12 જોયેલા હતા. આ વિડિયોમાં આપણે આ ભાગમાં ઉદાહરણ નંબર 13 થી હવે જોઈશું. તો જુઓ ઉદાહરણ નંબર 13, તેમાં રકમ આ રીતની આપેલી છે કે સાબિત કરો કે સાઈન એક્સ પ્લસ વાય ઓપન સાઈન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ટેન એક્સ પ્લસ ટેન વાય ઓપન ટેન એક્સ માઇનસ ટેન વાય. આ રીતની રકમ આપેલી છે, એમાં કરવાનું શું છે? સાબિત કરવાનું શું છે કે આ ડાબી સાઈડ અને આ જમણી સાઈડ બંને કેવી છે? વચ્ચે ઇક્વલ નિશાની, એટલે કે સરખી છે. એટલે આ સાબિત કરવાનું, એટલે કે બતાવવાનું, પ્રૂફ કરીને બતાવવાનું છે આ ડાબી સાઈડ અને જમણી સાઈડ સરખી છે. તો હવે એને સરખી કઈ રીતે બતાવવાનું તે જુઓ. તો સૌપ્રથમ શું કરવાનું? આ જે ડાબી સાઈડ છે, ડાબી સાઈડને આપણે લઈ લઈશું અને તેનું સાદુરૂપ આપીને આપણે જમણી સાઈડ, એટલે કે આ જમણી સાઈડ આપણે લઈ આવશું જવાબમાં, એટલે કે ડાબી અને જમણી સાઈડ સરખી થઈ જશે. એટલે આ જે સાબિત કરવાનું છે તે સાબિત થઈ જાય. એટલે તેના માટે હવે જુઓ કઈ રીતે કરવાનું તે. તો જુઓ સોલ્યુશન, સૌપ્રથમ શું કરવાનું? લખવાનું કે અહીં ડાબી સાઈડ લઈ લેવાની અને જવાબમાં આપણે જમણી સાઈડ લાવવાની. એટલે સૌપ્રથમ ડાબી સાઈડ લઈ લેવાની અને ડાબી સાઈડ એટલે LHS લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય. એટલે LHS ઇક્વલ ટુ ડાબી સાઈડ શું છે? આ છે સાઈન એક્સ પ્લસ વાય ઓપન સાઈન એક્સ માઇનસ વાય. એટલે આ ડાબી સાઈડ લઈ લીધી, હવે આપણે જવાબમાં જમણી સાઈડ લાવવી પડશે. એટલે આ રીતનું. તો હવે જુઓ આગળ સાદુરૂપ કઈ રીતે આપવાનું તે જુઓ, કઈ રીતે થશે તે. તો આ ઇક્વલ હવે જુઓ, આ જુઓ આ બંને ઉપરની જે સૂત્રો જ છે. જુઓ આગળના ભાગોમાં આગળ જે આપણે થિયરી જોઈ તેમાં આના સૂત્ર આપણે જોઈ ગયેલા છે. સાઈન એક્સ પ્લસ વાયને સૂત્ર શું થાય તે પણ અને સાઈન એક્સ માઇનસ વાયને સૂત્ર શું થાય તે. એટલે તે બંને સૂત્ર અહીંયા બેઠા મૂકી દેવા પડશે. એટલે સાઈન એક્સ પ્લસ વાયનું સૂત્ર શું થાય? તો આ રીતે થાય સાઈન એક્સ કોસ વાય પછી આ પ્લસ કોસ એક્સ ઇન્ટુ, એટલે કે સાઈન વાય. એટલે આ રીતનું થાય સાઈન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઈન વાય. એટલે આ જે સૂત્ર છે તે સાઈન એક્સ પ્લસ વાયનું થાય તે ઉપર મૂકી દીધું. હવે શેડમાં શું થાય? સાઈન એક્સ માઇનસ વાયનું સૂત્ર મૂકવા પડે. તો હવે જુઓ તેના માટે, તો અહીંયા ખાલી સાઈન ચેન્જ થાય, પ્લસની જગ્યા પર માઇનસ આવી જાય કારણ કે અહીંયા માઇનસ છે વચ્ચે. એટલે અહીંયા હવે શું થાય? સાઈન એક્સ કોસ વાય અહીંયા માઇનસ કોસ એક્સ સાઈન વાય. એટલે આ રીતનું થયું. એટલે આના પરથી સૂત્ર મૂકીને આ રીતનું થયું. હવે શું કરવાનું? તો જુઓ અહીંયા જુઓ જમણી સાઈડ, તો જમણી સાઈડમાં જુઓ જોશો તો અહીંયા ટેન વિધેય લાગેલું છે. વધતે ઉપરની જે ટેન છે એનો અર્થ શું થયો? ડાબી સાઈડમાં આપણે સાઈન લીધેલું હતું અને જમણી સાઈડ જવાબ શામાં લાવવાનો છે? જમણી સાઈડ જવાબ ટેનમાં લાવવાનો છે અને ટેન
વિચારણ મળે જો સાઈન વિધેય હોય સાઈન વિધેય હોય તેને આપણે કોસ વડે ભાગીએ તો tan આપણને મળે કારણ કે જો સાઈન ભાગ્યા સાઈન ભાગ્યા કોસ તમારું શું થાય tan થાય સાઈન ભાગ્યા કોસ એટલે tan આપણને tan જોઈએ જમણી સાઈડ જવાબમાં તો આપણે કહી દો સાઈન સાઈન આ બાજુ લાગેલી છે જો અહીંયા આપણે શેરમાં શેરમાં આપણે એટલે નીચે આની નીચે જો કોસ આપણે લઈ લઈએ કોસ વિધેય લઈએ એટલે કે કોસ વિધેય વડે જો આપણે કોસ વિધેય વડે ભાગી દઈએ તો આપણને આ tan મળી જાય એટલે હવે શું કરવાનું આ જે સાઈન તને છે અહીંયા અહીંયા પણ હવે શું કરવાનું એને કોસ વડે ભાગવા પડે તો આ જે tan છે તે તમને મળી જશે એટલે કરવાનું શું હવે આ અંશ કહેવાય અને આ સેટ તો અંશ અને સેટ અંશ તથા સેટ બંનેને શું કરવાનું cos x cos x into cos y cos x into cos y એટલે કે cos x અને cos y ના ગુણાકાર વડે ઉપર નીચે ભાગવાનું છે ઉપર નીચે ભાગવાનું ભાગવાનું હવે જુઓ અને તે નોટ ઇક્વલ ટુ 0 છે સાના વડે ભાગવાનું આ અંશ અને છેદ ને અંશ તથા છેદ ને cos x into cos y નોટ ઇક્વલ ટુ 0 વડે ઉપર નીચે ભાગવાનું છે તો તમને આ મળી જશે તમને છે તો હવે જુઓ જુઓ તો આ અહીંયા જુઓ એક વખત ખૂણો કયો લેવાનો x લેવાનો કારણ કે x પણ છે અને બીજી બીજી વખત અહીંયા બીજો પાસો લખ્યો ત્યારે અહીંયા ખૂણો કયો બદલાઈ જાય x પછી અહીંયા y થઈ જાય જુઓ કારણ કે અહીંયા જે ચર્ચા છે તે બે ખૂણાની છે એક x અને y એટલે અહીંયા પણ શું કરવાનું એક વખત x લેવાનો ખૂણો અને એક વખત y અને વિધેય કયો લગાડવાનો બંને જગ્યાએ cos લગાડવાનો કારણ કે આપણને tan જોઈતું છે એટલે અને વચ્ચે શું કરવાનું ગુણાકાર એટલે કે cos x into cos y અને not equal to 0 એટલે આનો જવાબ આના બરાબર 0 ની થવો જોઈએ 0 સિવાય હોવું જોઈએ એટલે તેના વડે આપણે આપણે આ અંશને અને છેદને ભાગવાનું છે તો હવે જુઓ હવે જુઓ હવે થાય શું તે જુઓ I equal to sin x sin x sin x sin x cos y plus cos cos x sin y આ રીતનું થયું આ અંશ થયો હવે એને cos x into cos y વડે ભાગવાનું છે એટલે થાય શું હવે આ cos x into cos y into એટલે ગુણાકાર કહેવાય ગુણાકાર ને ઇન્ટુ એમ પણ કહેવાય એટલે કે cos x into cos y એટલે આ રીતનું થયું હવે આ જે છે તે મુખ્ય છે મેઇન સેટ છે તે લખવા પડે તે આ રીતનું થયું હવે જો તેમાં શું છે sin x પછી cos y માઇનસ cos cos x અને આ sin y ભાગ્યા હવે એને પણ આ જે સેટમાં જે છે એને પણ કેટલા વડે ભાગવાનું છે આના વડે ભાગવાનું છે cos x into cos y આના વડે ભાગવાનું છે જુઓ આ અંશને પણ cos x into cos y વડે ભાગવાનું અને છેદને પણ cos x into cos y વડે ભાગવાનું ઉપર બી જે પ્રોસેસ કરી તે નીચે પણ કરી એટલે આ પાસું કેન્સલ થઈ જાય આ કેન્સલ થઈ ને આ આના બરાબર જ થઈ જાય એટલે આ અને આ પર શું કહેવાય ઇક્વલ કહેવાય કારણ કે ઉપર બી આ કે અને નીચે બી આ એટલે આ પાસું કેન્સલ થઈ ને આ આવી જાય એટલે ઇક્વલ થાય એટલે આ રીતનું કરી શકાય લખી શકાય એટલે એટલે ને આવું શું કામ કર્યું તો આ લાવવા આ જે છે જમણી સાઈડ ટેન લીધે જવાબ લાવવા માટે આવું કરવા પડે એટલે આ તમારી અહીંયા આ પદમાં cos x into cos y વડે ભાગવા જ પડે એવું તમારે યાદ રાખવા પડે જુઓ તમે આ યાદ રાખશો કે cos x into cos y વડે આ પદમાં અહીંયા ભાગવાનું છે
જ્યારે n આવે આ રીતે તમે યાદ રાખશો તો તમે આ દાખલો ગણી શકો અને જો યાદ નહીં રાખશો કે cos x cos y વડે ભાગવાનું એવું તો તમે આ દાખલો ગણી નહીં શકો એટલે તમારે ફરજિયાત યાદ રાખવા જ પડે શું યાદ રાખવાનું કે cos x cos y not equal to 0 વડે અંશ તથા છેદને ભાગવાનું છે તો હવે જુઓ આ તો થઈ ગયું પણ હવે not equal to 0 કેમ તો જુઓ આ અંશ થયો હવે જો આનો જે જવાબ 0 થઈ જાય જો 0 થઈ જાય તો શું થઈ જાય અવ્યાખ્યાયિત ઇન્ફાઇનાઇટ થઈ જાય કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી નહીં શકાય તેનો જવાબ શું થાય અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફાઇનાઇટ અનંત થઈ જાય એટલે આને 0 વડે નહીં ભાગી શકાય એટલે 0 લઈ શકાય નહીં એટલે નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગવાનું એમ પછી અહીંયા પણ જુઓ આ પદ છે આખું એને કેટલા વડે ભાગ્યું cos x cos y પણ કેવું નોટ ઇક્વલ ટુ 0 કારણ કે જુઓ આને આપણે 0 વડે નહીં ભાગી શકીએ આને પણ 0 વડે નહીં ભાગી શકીએ કારણ કે કોઈ પણ વસ્તુને આપણે 0 વડે ભાગીએ તો તેનો જવાબ શું થઈ જાય અવ્યાખ્યાયિત ઇન્ફાઇનાઇટ થઈ જાય એટલે ઉપર નીચે cos x cos y વડે ભાગ્યું તે નોટ ઇક્વલ ટુ 0 હંમેશા હોવું જોઈએ એટલે આ રીતનું થયું હવે જુઓ એટલે આ રીતનું થયું એટલે હવે શું કરવાનું આગળ શું થાય આ જે વસ્તુ કરી અહીંયા જે પ્રોસેસ કરી તે હવે કૌંસમાં તમારે આની સામે કૌંસમાં તમારે લખવા પડે અહીંયા આ પદમાં શું કર્યું તે લખવા પડે એટલે આ તમારે બતાવવા પડે કે આ પદમાં આપણે કર્યું શું તે આ પદમાં શું કર્યું આ પદમાં શું થયું તે જુઓ આ પદમાં શું કર્યું અંશ તથા છેદને cos x cos y વડે ભાગ્યો તે હવે લખી દેવા પડે એટલે અહીંયા શું લખવાનું કૌંસમાં આની સામે લખી દેવાનું અંશ તથા છેદને cos x cos y not equal to 0 વડે ભાગતા એટલે આ રીતનું તમારે લખવા પડે આની સામે તમારે શું લખવાનું અંશ તથા છેદને cos x cos x into cos x into cos y not equal to 0 વડે 0 વડે ભાગતા એટલે આ રીતનું કરવામાં આવે તો આ રીતનું લખાય આગળ એટલે આ રીતનું થયું હવે આગળ શું થાય સદરૂપ તે જુઓ તો આગળ જુઓ તમારું LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી સાઈડ શું થાય તો આ રીતનું થાય LHS LHS ઇક્વલ ટુ હવે શું થાય તો જુઓ હવે આ આખું પદ છે એને આટલા વડે ભાગેલું છે તો હવે એનું સાદુરૂપ શું થાય આ સાઈન એક્સ ઇન્ટુ કોસ વાય સાઈન એક્સ કોસ વાય ભાગ્યા cos x cos y પછી આ પ્લસ cos x sin y ભાગ્યા cos x cos y આ રીતનું થયું ને આ છેદમાં આખાના છેદમાં શું થાય તા sin x cos y ભાગ્યા sin x cos y ભાગ્યા cos x cos y થશે અને વચ્ચે હવે શું આવે અહીંયા માઇનસ છે તો આ માઇનસ આ રીતનું આ cos x sin y ભાગ્યા cos x
x cos y એટલે r એક નું થશે આ પદ પરથી આના બરાબર r એક નું લખાય હવે એમાં તમે જોશો તો જુઓ આપણે જે લસાઅ એટલે એલસીએમ વાળી જે પ્રોસેસ કરીએ તેનો અહીંયા ઊંડો છે જુઓ જો r એક નું આપેલું હોય તમને r એક નું હોય પદ તો એના પરથી તમે શું કરો અહીંયા જો એલસીએમ લસાઅ શું થાય cos x cos y થશે cos x cos y તમારો લસાઅ જો cos x cos y લસાઅ હશે અને ઉપર આ જે પદ બંને પદ હોય તેનો સરવાળો છે જુઓ એ જ રીતે છેદમાં પણ છે લસાઅ શું થશે cos x cos y તો આ cos x cos y અને આ જે ઉપર હોય તેનું શું હોય આ રીતની બાદબાકી હોય એટલે જે આપણે આ રીતનું આપેલું હોય તો આના પરથી આપણે આ રીતનું લખી શકીએ પણ અહીંયા ઉલટું આપણે ઉલટું થયેલું છે આ રીતનું આવે તેના પરથી જે આપણે એના પહેલાનું જે લસાઅમાં જે હોય ત્યારે ઊંધું લખવાનું ઉલટું લખવા પડે એટલે આ રીતનું થાય એટલે ટૂંકમાં શું આ આખા પદને ભાગવાનું એટલે કે અહીંયા વચ્ચે પ્લસ છે તો આને પણ આના વડે ભાગવાનું પ્લસ આને પણ આના વડે ભાગવાનું એ જ રીતે અહીંયા છેદમાં પણ થશે કે આને પણ આના વડે ભાગવાનું અને વચ્ચે માઇનસ આને પછી આના વડે પાછું ભાગવાનું એટલે આ રીતે થાય હવે શું થાય તે જુઓ આગળ હવે જુઓ આગળ શું થાય ઇક્વલ ટુ જુઓ cos y કેન્સલ થશે ઉપર નીચે પછી અહીંયા cos x કેન્સલ થાય પછી અહીંયા cos y cos y અને અહીંયા cos x cos x એટલે હવે જે બચે તે લખી દેવાનું એટલે આ sin x ભાગ્યા cos x બચે sin x ભાગ્યા cos x તે લખી દઈએ sin x ભાગ્યા cos x cos x બચે પ્લસ પ્લસ sin y sin y ભાગ્યા cos y બચે અને આ છેદમાં શું sin x ભાગ્યા cos x બચે sin x ભાગ્યા cos x માઇનસ માઇનસ sin y ભાગ્યા cos y આ રીતનું જે બચે તે લખી દીધું હવે જુઓ હવે શું થાય જુઓ ઇક્વલ ટુ શું થશે આગળ ઉપર ઉપર લખી હવે જુઓ તમારે આની નીચે જ લખતા જવાનું છે તમારે આ બરાબરની નીચે બરાબર કરતા જઈને આની નીચે જ લખતા જવાનું છે તમારે નીચે જ લખવાનું એમ અહીંયા સમય નહીં એટલે આ રીતનું ઉપર લખવા પડે પણ તમારે આ બરાબરની નીચે તમારે તો નીચે જ લખવાનું છે એટલે આ જાણી રાખવાનું હવે જુઓ હવે શું થાય બરાબર આના પછી બરાબર ઇક્વલ ટુ શું થશે તો જુઓ આ સાઈન છે ભાગ્યા કોસ sin x ભાગ્યા cos x જુઓ અહીંયા ખૂણો સરખો છે xx ખૂણો સરખો અને sin ભાગ્યા cos શું થાય sin ભાગ્યા cos tan થાય અને ખૂણો સરખો છે સરખો જ હોવો જોઈએ એટલે તમે શું લખી શકો sin ભાગ્યા cos અહીંયા tan x થઈ જાય tan x અને આ પ્લસ વચ્ચે પ્લસ અને અહીંયા જુઓ sin ભાગ્યા cos tan થાય અને ખૂણો સરખો હોવો જોઈએ y છે અહીંયા એટલે શું થાય tan tan y થશે અને છેદમાં sin ભાગ્યા cos tan અને ખૂણો કયો સરખો છે અહીંયા જુઓ ખૂણો સરખો હોય xx કે yy xx કે yy તો જ તમે tan x કે tan y લખી શકો જો અહીંયા ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે અલગ અલગ ખૂણા હોય અલગ અલગ ખૂણા હોય તો તમે લખી નહીં શકો એટલે આ ખાસ જોવાનું ઉપર નીચે ખૂણા સરખા હોવા જોઈએ કાં તો x માં હોવા જોઈએ કાં તો y માં તો હવે અહીંયા જુઓ આ x છે એટલે શું થાય tan x અને
આ વચ્ચે માઈનસ અને આ y છે sin / cos tan એટલે sin / cos tan અને આ y એટલે tan tan y અને અને હવે શું થઈ ગયું આ જો સો તો તમારે જો આ જમણી સાઈડ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ છે જે લાવવાની છે તે જો tan x plus tan y upon tan x minus tan y જે લાવવાનું હતું તે આવી ગયું એટલે હવે શું લખવાનું ઇક્વલ ટુ r h s રાઈટ હેન્ડ સાઈડ આવી ગઈ એટલે હવે શું કરવાનું સેલ તમારે જવાબ લખી દેવાનો આ રીતનો કે માટે માટે એટલે કે therefore l h s લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ r h s રાઈટ હેન્ડ સાઈડ l h s ઇક્વલ ટુ r h s એટલે આ રીતનું જે સાબિત કરવાનો હતો દાખલામાં તે આ રીતની સાબિતી આપો એટલે એમાં તમારે યાદ રાખવા પડે કે જો tan લાવવાનું છે અને sin આપેલું છે તો tan ક્યારે આવે sin ને cos વડે ભાગીએ તો tan આવે પરંતુ અહીંયા ખૂણા કેટલા છે બે x અને y ની ચર્ચા કરેલી છે એટલે cos x into cos y not equal to 0 વડે અંશ અને છેદ ને ભાગવાનું છે આ રીતે યાદ રાખો તો તમારો આ સાબિતી થઈ જાય એટલે આ રીતે તમારી સાબિતી થશે હવે આગળનો ઉદાહરણ નેક્સ્ટ ઉદાહરણ જુઓ તો હવે ઉદાહરણ નંબર કયું 13 પછી ઉદાહરણ નંબર 14 તો ઉદાહરણ નંબર 14 માં પણ શું કરવાનું છે સાબિત કરવાનું છે શું આપેલું છે રકમ આ રીતની આપેલી છે જુઓ આ રીતની જુઓ બીજી એક વાત એક વાત યાદ રાખજો જુઓ આ જે ઉદાહરણ દાખલા છે તે ઉદાહરણ દાખલા પણ તમને પરીક્ષામાં પૂછાય છે ઉદાહરણ દાખલા પણ તમારી જે પરીક્ષા લેવાશે તેમાં ઉદાહરણ દાખલા પણ આવે છે માત્ર ખાલી સ્વાધ્યાયના દાખલા પરીક્ષામાં પૂછાય એવું જરૂરી નથી ઉદાહરણ દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે ઉદાહરણ અને સ્વાધ્યાય બધું જ ગમે ત્યાંથી ગમે તે પૂછાઈ શકે ઉદાહરણમાંથી પણ અને સ્વાધ્યાયમાંથી પણ ગમે તે દાખલો ગમે ત્યાંથી ગમે તે પૂછાઈ શકે એટલે ઉદાહરણ દાખલા પણ અત્યારે કરાવી દેવામાં આવશે એટલે મેં ઉદાહરણ દાખલા પણ કરાવી દીધું છે એટલે માત્ર ખાલી સ્વાધ્યાયના દાખલા જ મેં કરાવતો નથી કારણ કે ઉદાહરણ દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે એટલે ઉદાહરણ દાખલા પણ જેટલા છે કરાવવા યોગ્ય લાગે તે ઉદાહરણ દાખલા પણ મેં કરાવી દીધો છે એટલે આટલી વાત સમજી રાખવાની છે એટલે જે જેણે બરાબર તૈયારી કરવી હોય એને ઉદાહરણ દાખલા પણ કરવા પડશે માત્ર ખાલી સ્વાધ્યાયના દાખલા કરવાથી ચાલશે નહીં એટલે આ રીતનું તમારે યાદ રાખવાનું છે એટલે ઉદાહરણ દાખલા પણ જોવા પડશે એટલે આટલી વાત યાદ રાખવાની હવે જુઓ ઉદાહરણ નંબર 14 તેમાં શું આપેલું છે સાબિત કરવાનું છે સાબિત કરો કે tan 3x into tan 2x into tan x equal to tan 3x minus tan 2x minus tan x આ રીતનું આપેલું છે તો હવે જુઓ ડાબી સાઈડ શું છે જુઓ ગુણાકાર છે ડાબી સાઈડ અને જમણી સાઈડ સરવાળો અને બાદબાકી વાળાકાર છે જુઓ અને ખૂણાઓ કયા છે ખૂણાઓ તમે જોશો તો ત્રણ પ્રકારના ખૂણા છે એક x વાળો x ખૂણો છે બીજો ખૂણો 2x છે અને બીજો ખૂણો 3x છે એટલે ત્રણ ખૂણાની ચર્ચા આમાં થયેલી છે અને વિધેય કયું લાગેલું છે તે tan લાગેલું છે એટલે આખી વસ્તુ પહેલાં સૌપ્રથમ જાણવી પડે tan વિધેય છે ત્રણ ખૂણા છે ને પછી આ ડાબી સાઈડ ગુણાકાર છે અને જમણી સાઈડ સરવાળો અને બાદબાકી છે એટલે હવે આને જો સાબિત કરવું હોય તો આપણે સ્પેશિયલ રીતે વિશિષ્ટ રીતે એટલે કે થિયરી જો હકીકતમાં તો આ તમે દાખલો આને તમે દાખલો નહીં કહી શકો હકીકતમાં આ દાખલો નથી આને તમે થિયરી કહી શકો એમ આ બધું થિયરટિકલ છે એટલે કયા પદમાં ક્યાં શું કરવાનું છે એ તમારે યાદ રાખવા જ પડે ક્યાં શું કરવાનું તે તમારે યાદ રાખવા જ પડે જો તમે યાદ નહીં રાખો કે
ક્યાં શું કરવાનું છે તે તમે આને ગણી શકો ની લખી શકો ની એટલે જે બિલા સાદા દાખલા લે તેને તેના જેવું આમાં નથી આમાં તમારે ક્યાં શું કરવાનું તે યાદ રાખવા જ પડે એટલે હવે આમાં જે કરશું શું કરવાનું તે તમે યાદ રાખશો અને પરીક્ષામાં પરીક્ષાના દિવસે તમે જોઈને જાશો તો જ તમે આને ગણી શકો એટલે આ યાદ રાખવા પડે તેમાં કરવાનું શું છે સૌ પ્રથમ શું કરવાનું જેવો આ રીતનું સાબિત કરવાનું છે એટલે કે સાબિત કરવાનો એનો અર્થ શું આ ડાબી સાઈડ બરાબર આ જમણી સાઈડ કેવી લાવવાની સરખી થવી જોઈએ આ બરાબર આ થાય એમ બતાવવાનું છે તો કઈ રીતે થાય તે બતાવવાનું તે આપણે બતાવવાનું છે તો હવે જુઓ કઈ રીતે આ બતાવીશું આમાં તે જુઓ તો સોલ્યુશન હવે જુઓ એમાં શું સૌપ્રથમ લખી દઈએ આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે 3x = 2x + x આ રીતે લખી શકીએ આ સત્ય હકીકત છે કે 3x ને તમે 2x + x ના સરવાળા સ્વરૂપે એટલે કે આ રીતે લખી શકો 3x = 2x + x 2x + x અહીંયા જો 2x છે અને અહીંયા 1x છે એટલે ટોટલ કેટલા x થઈ ગયા 3x થઈ ગયા એટલે આ રીતે તમે લખી શકો જુઓ હવે આવું શું કામ કર્યું શા માટે કર્યું તો જુઓ અહીંયા ત્રણ ખૂણાની ચર્ચા છે 2x x અને 3x એટલે આ રીતનું ગોઠવવા પડે લેવા જ પડે એના પહેલાં મેં કીધું તેવું આ દાખલો નથી હકીકતમાં થિયરી છે એટલે આવું લેવા જ પડે આવું કરવા જ પડે એવું તમારે પહેલેથી યાદ રાખવા જ પડે તો જ તમે ગણી શકો એટલે યાદ રાખવાનું શું કરવાનું પહેલે 3x = 2x + x લઈ લેવાનું અથવા તો તમે પહેલે x લઈ લો પછી પ્લસ 2x લખો તો પણ ચાલી જાય કારણ કે અહીંયા વચ્ચે પ્લસ છે એટલે 2x + x કે x + 2x સરખું જ થાય એટલે પહેલાં આપણે આમાં હવે શું કરતા છે 2x પહેલાં લેતા છે એટલે આ રીતનું થયું હવે જુઓ ત્રણ ખૂણાની ચર્ચા હતી એટલે આ રીતનું લઈ લીધું હવે શું તો જુઓ બધે શું લાગેલું છે ટેન વિધેય લાગેલું છે એટલે સાબિત કરવા માટે ટેન વિધેય જોઈએ આપણને તો આપણે હવે શું કરવાનું બંને સાઈડ ટેન વિધેય લગાવી દેવા પડે એટલે શું થાય માટે એટલે ધેરફોર ટેન 3x = 10 2x + x આ રીતનું થશે 10 2x + x 10 3x = 10 આ 2x + x એટલે કહ્યું શું બંને બાજુથી 10 લગાવી દીધું એ જુઓ એટલે જો ખૂણો તો સરખો જ છે ખૂણો સરખો જ છે અને વિધેય કયું છે વિધેય પણ સરખું છે ટેન એટલે જે જવાબ આવે કિંમત થાય એ તો અહીંયા સરખી જ થાય એટલે તમે આ રીતનું લખી શકો હવે શું કરવાનું છે તો જુઓ હવે જુઓ આ ટેન થ્રી એક્સ આપણને સાબિતીમાં ટેન થ્રી એક્સ જોઈતો જ છે બરાબર છે હવે જુઓ જોઈતો જ છે જુઓ હવે એના પહેલાંનાથી આપણે દાખલા જોયા તેમાં ડાબી સાઈડ લઈ લીધેલી હતી આપણે અને એના પરથી એનો ઉપયોગ કરીને જમણી સાઈડ લાવેલા હતા પણ આમાં એવું નથી આમાં શું કંઈ વિશિષ્ટ રીતે આ રીતનું લઈશું અને એના પરથી સાથે એકી સાથે ડાયરેક્ટ આપણ પદ આવી જશે આપણ નીચે પદ આવશે અને આપણ નીચે પદ આવશે અને તે પાછા કેવા આવશે ઇક્વલ આવી જ જશે જો આ રીતનું લેવામાં આવે તો એટલે એના પહેલાં જોયું તેમાં આના પરથી આ આવશે એવું નહીં અહીંયા ડાયરેક્ટ સાથે આ પણ આવી જશે ડાબી સાઈડ અને જમણી સાઈડ આ આવી જશે અને તે ઇક્વલ હશે અને તે ક્યારે આવશે જો આ રીતનું લેવામાં આવે કરવામાં આવે તો આવી જાય એટલે આ થિયરી સર્કિટમાં આ યાદ રાખવાનું છે એટલે આ રીતનું લઈ લીધું હવે શું કરવાનું ટેન થ્રી એક્સ આપણને જોઈતો છે એટલે એમાં કંઈ પણ કરવાનું નહીં
એને એસીપીએસ એમ જ રાખી દેવાનું એટલે કે ટેન થ્રી એક્સ. હવે શું થાય આગળ શું થાય માટે માટે આ ટેન થ્રી એક્સ ટેન થ્રી એક્સ ઇક્વલ ટુ આને કંઈ પણ કરવાનું નહીં. હવે જુઓ અહીંયા સૂત્ર લાગી જાય. કઈ સૂત્ર લાગી જાય તે જુઓ. તારીખમાં થશે ટેન ટુ એક્સ પ્લસ ટેન એક્સ ઓપન ઓપન વન માઇનસ ટેન ટુ એક્સ ટુ એક્સ ઇન્ટુ ટેન ટેન એક્સ થશે. આ રીતે થશે. આના બરાબર આ થશે. શાના પરથી કઈ સૂત્ર પરથી તે હવે કાઉન્સમાં તમારે લખવા જ પડે, બતાવવા પડે કે આ થયું તે શાના પરથી થયું, કઈ રીતે આવ્યું તે તમારે લખવા પડે. એટલે આની સામે તમારે કાઉન્સમાં ફરજિયાત લખવું પડે. એટલે જુઓ તે લખી દઈએ પહેલાં કાઉન્સમાં તો કયા સૂત્રનો ઉપયોગ કર્યો આપણને ખબર જ છે. ટેન એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ટેન એક્સ પ્લસ ટેન વાય ટેન વાય ઓપન વન માઇનસ ટેન એક્સ ટેન એક્સ ટેન વાય પરથી પરથી. એટલે આ રીતનું તમારે આ રીતનું તમારે કાઉન્સમાં આની સામે લખી દેવાનું. શાના પરથી આવ્યું આજે થયું જમણી સાઈડ તે શાના પરથી થયું તો આના પરથી. શું ટેન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સૂત્ર શું થાય ટેન એક્સ પ્લસ ટેન વાય ઓપન વન માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય પરથી. એટલે આ લખી દેવાનું. તો અહીંયા જોશો તો જીવો અહીંયા જીવો એક્સ બરાબર અહીંયા શું છે એક્સ બરાબર અહીંયા ટુ એક્સ લેવાનું છે. એક્સ બરાબર ટુ એક્સ સમજવાનું અને વાય બરાબર શું સમજવાનું એક્સ સમજવાનું. એટલે ટેન એક્સ આ ટેન એક્સ એક્સ બરાબર અહીંયા ટુ એક્સ પછી આ ટેન વાય પ્લસ તો વાય બરાબર અહીંયા શું સમજવાનું એક્સ પછી ઓપન આ વન માઇનસ 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 થયું પછી આ એક્સ આવે ટેન એક્સનું તો એક્સ બરાબર આમાં શું આપણે લેવાનું છે આમાં આ જે એક્સ છે એના બરાબર આપણે શું સમજવાનું અહીંયા ટુ એક્સ સમજવાનું તો અહીંયા ટેન એક્સ એટલે કે અહીંયા ટેન ટુ એક્સ થશે પછી અહીંયા વચ્ચે ગુણાકાર એટલે કે ઇન્ટુ ટેન વાય અહીંયા વાય બરાબર આપણે શું સમજવાનું છે વાય બરાબર અહીંયા આપણે એક સમજવાનું છે એટલે અહીંયા વાય બરાબર એક સમજવાનું એટલે અહીંયા વાયની જગ્યાએ પણ અહીંયા શું આવે એક્સ આવે એટલે આ રીતનું લખાય. એટલે આ તમારે લખી દેવાનું એટલે આ રીતનું થયું. હવે જુઓ હવે શું તો જુઓ આ ડાબી સાઈડ અને જમણી સાઈડ જે રકમ છે તેમાં જોશો તો જોશો તો તમને દેખાશે કે જુઓ જુઓ આ જે સેટ છે આ સેટ તેને આપણે ડાબી સાઈડ લઈ આવીએ એટલે કે ડાબી સાઈડ ક્યારે આવે આખાને આપણે ઉપર અહીંયા ડાબી સાઈડ લાગુ હોય તો આ સેટમાં સેટ એને ગુણાઈ જાય. જો ગુણાઈ જાય તો આનો આના બે ગુણાકાર ગુણાકાર થાય એ ખાતે અને પછી આનો પાસો આના બે ગુણાકાર થાય. જો આ રીતનું કરવામાં આવે તો તમને સ્પષ્ટ દેખાશે કે આ પદ આવી જશે આખું ટેન થ્રી એક્સ ઇન્ટુ ગુણાકાર કરવાથી ટેન થ્રી એક્સ ઇન્ટુ ટેન ટુ એક્સ ઇન્ટુ ટેન એક્સ તો આ પદ આવી જશે કારણ કે આના બરાબર આ રીતનું આપણે લાવવાનું છે આગળ જતા તો અહીંયાથી આવી જાય. જો ગુણાકાર આનો અને આનો ગુણાકાર કરવામાં આવે તો આ તો આના પરથી ખબર પડી જાય અહીંયાથી દેખાઈ જાય પછી જમણી સાઈડ આ રીતનું આવવું જોઈએ તો તે પણ તમને દેખાઈ જશે. જુઓ ટેન ટુ એક્સ પણ લાગેલું છે ટેન એક્સ પણ અહીંયા આવેલું છે અને ટેન થ્રી એક્સ તો અહીંયા આનો આનો ગુણાકાર થાય તો ટેન થ્રી એક્સ પણ આવી જ જવાનું છે. પછી એમ તેમ સાઈડ ઉલટાવી કરીને પ્લસ માઇનસ ગોઠવાઈ જ જશે અને આ ગુણાકારવાળું પદ પણ આવી જશે અને વચ્ચે ઇક્વલ પણ આવી જ જશે. એટલે આ રીતનું અહીંયાથી ખબર પડી જાય. એટલે હવે શું કરવાનું આ આવશે ક્યારે જો આનો એટલે કે આનો ડાબી સાઈડ લાવીને ગુણાકાર ડાબી સાઈડ લાવી એટલે ઉપર ગુણાકારમાં આવશે આ સેટમાં છે તો ડાબી સાઈડ આવે તો ગુણાકારમાં આવે તો ગુણાકાર કરી દઈએ તો તમારો આ જવાબ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ આવી જાય. એટલે આટલું વસ્તુ યાદ રાખવાની. એટલે હવે શું કરવાનું ગુણાકાર કરવો પડે એટલે માટે માટે આ ટેન થ્રી એક્સ આ ટેન થ્રી એક્સ
आखने उत्तिला बनो ऐसो थाई 1 माइनस tan 2x tan x tan x आपको काम साकी देवा आपको काम साकी देवा कारण के आखने आपको आताना से भी होना से आपको पर 1 माइनस tan 2x tan x tan 3x साथ में है होना से डाबी से इलारी मिली अने इक्वल टू सुन बच्चे जमनी साइड आ ऊपर में बची जैसे सुन थाई tan 2x tan 2x plus tan x plus tan x plus tan x इलारी में तो से tan 2x plus tan x अने आपको अने गुणाई की ऊपर tan tan 3x साथ में डाबी साइड नारी मिथियो अगर साधे रूप आप पर पड़े तो सुधाय माटे माटे अबे जी वो आनो आने साथे गुनाकार तो आमा बे पद से यहाँ बच्चे जी वो आज वो माइनस से इतने आ एक पद थे जो पहले पद तो यहाँ बे जी को ता टेन से थ्री एक्स में आने साथे पहले गुनाकार करवाने पसी टेन से थ्री एक्स में आने साथे गुनाकार करवाने कारण के यहाँ बच्चे माइनस से એટલે પહેલા x સાથે ગુણાકાર કરવાનો તો તો શું થાય tan 3x ગુણ્યા a એટલે tan 3x જ થાય એટલે લખી દઈએ tan 3x પછી tan 3x નો આની સાથે ગુણાકાર તો શું થાય આ આ પ્લસ અને આ માઈનસ તો પ્લસ માઈનસ માઈનસ જ થાય હવે ગુણાકાર શું થાય tan 3x tan 3x પછી આ tan 2x અને આ tan x આ રીતે શું કર્યું આનો આની સાથે ગુણાકાર એટલે આથી પછી આ અહીંયા પ્લસ માઈનસ માઈનસ આ આની સાથે ગુણાય તો શું થાય tan 3x પછી tan 2x અને આ tan x એટલે આ રીતે ઇક્વલ ટુ આ tan 2x પ્લસ tan x tan x આરે થી હવે શું થાય હવે આ લાવવાનું છે જો આ જે રીતે આવતું હોય એ રીતે અહીંયાથી સાદરૂપ આપીને અંતેમ કરીને ગોઠવી દેવાનું છે જુઓ એટલે હવે શું થાય તે જુઓ જો અહીંયા શું કરવાનું આ સાદરૂપ લાવવાનો જવાબ કઈ રીતે અહીંયા જોઈ જોઈને કરવા પડે આને પકડી રાખવાનું અહીંયા જે રીતે જોઈતું હોય તે રીતે અહીંયાથી ગોઠવતા જવાનું આને પકડી રાખવાનું આને જોઈને આના પર ગણવાનો સાદો કરવાનો છે એટલે હવે શું થાય તે જુઓ તો આગળ શું થાય એટલે હવે જુઓ હવે શું થાય તો જુઓ જુઓ આ માઇનસ વાળું પદ છે તેને આપણે જમણી સાઈડ લઈ લઈએ તો પ્લસ થઈ જાય અને આને આપણે આ બંને પદને ડાબી સાઈડ લઈ આવીએ તો માઇનસ માં થઈ જાય તો જુઓ આ માઇનસ માં જોઈએ કે આવી જશે અને આ પ્લસ આ સાઈડ છે અને આ સાઈડને આપણે તે બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય અને આ પ્લસ માં જોઈએ તો છે અને છેલ્લે પછી ઉલટાવી દેશું આ જે જવાબ લાવવાનો છે ડાબી સાઈડ અને જમણી સાઈડ સરખી તે તમારો આવી જશે એટલે હવે શું કરવાનું આના પર શું લખાય નીચે તમારે આના નીચે જ લખવાનું છે નીચે જ લખાઈ લેવાનું છે હવે શું થાય માટે 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 હવે શું થાય જુઓ આ tan 3x તો આ tan 3x tan 3x હવે આ બંને પદને આપણે આ સાઈડ લઈ આવીએ આ બંને પ્લસ માં છે સાઈડ બદલાય તો હવે પ્લસ નું શું થઈ જાય માઈનસ થઈ જાય એટલે માઈનસ 2x tan 2x માઈનસ tan x થશે અને આ ઇક્વલ ટુ ઇક્વલ ટુ હવે બાકીના પદ કયા આવી આ આવી ગઈ આ આને પણ લઈ આવ્યો હવે આને શું કરવાનું જમણી સાઈડ લઈ જવાનું એટલે આ માઈનસ નું પ્લસ થઈ જાય એટલે શું થાય tan tan 3x પછી tan 2x tan 2x અને છેલ્લે tan x આ રીતે
જે લાવવાનું હતું તે જ આવી ગયું છે. જુઓ આ ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ અને આ ટેન એક્સ અને આ ટેન થ્રી એક્સ માઇનસ ટેન ટુ એક્સ અને આ માઇનસ ટેન એક્સ એટલે શું? હવે સાઈડ ઉલટાવી દેવાનું, સરખું જ થાય. આના બરાબર આ લખો કે આના બરાબર આમ લખો એ તો સરખું જ થાય. આમ થયા કે એમ થયા એ તો વચ્ચે સરખું છે એટલે સરખું જ થાય. એટલે હવે આને ઉલટાવીને લખી દેવાનું એટલે જે બતાવવાનું હતું તે તમારું આવી ગયું. એટલે નીચે શું લખવાનું? માટે માટે ટેન થ્રી એક્સ ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન ટુ એક્સ અને ટેન એક્સ ટેન એક્સ ઇક્વલ ટુ આને આપણે લખી દેવાનું શું છે? ટેન થ્રી એક્સ માઇનસ ટેન ટુ એક્સ ટેન ટુ એક્સ માઇનસ ટેન એક્સ. આ રીતનાથી એટલે તમારો જે બતાવવાનું હતું સાબિત કરવાનું હતું સાબિત કરવાનું હતું તે તમારું આવી ગયું છે આવી ગયું છે. તો જુઓ જુઓ ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ ઇક્વલ ટુ ટેન થ્રી એક્સ માઇનસ ટેન ટુ એક્સ માઇનસ ટેન એક્સ. જે લાવવાનું હતું તે આવી ગયું છે. એટલે આ રીતનું જે સાબિત કરવાનું હતું એટલે કે બતાવવાનું હતું તે કઈ રીતે થાય? તો આ રીતે થાય. એટલે આમાં શું કરવાનું છે? ડાયરેક્ટ કઈ રીતે એમાં કરવાનું છે? સૌપ્રથમ સ્ટાર્ટિંગમાં તો થ્રી એક્સ બરાબર થ્રી એક્સ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ એક્સ લઈ લેવાનું અને ટેન વિધે લગાવવાનું. આ તમારે યાદ રાખવાનું. એનો ઉપયોગ કરીને આ રીતનું ડાબી સાઈડ અને જમણી સાઈડ જે બતાવવાનું હતું તે આવી ગયો. પણ એના પહેલાંના જે ઉદાહરણમાં આપણે જોયું તે આ ડાબી સાઈડ લઈને પછી જમણી સાઈડ બતાવશે તે વસ્તુ તેના બરાબર તમે બતાવવું હોય તો થઈ પણ જાય અથવા તો ન પણ થાય તે હાર્ડ થઈ જાય આવે અથવા તો ન પણ આવે. એટલે આના માટે શું કરવાનું કરવા પડે? તો એના માટે વિશિષ્ટ રીત આ રીતનું કરવા પડે. એટલે કે આ થિયરી હોય એને આ રીતે સાબિત કરેલું હોય એ તમારે યાદ રાખવા પડે. એટલે એની સાબિતી આ રીતે આપવા પડે. એટલે છેલ્લે શું થઈ જાય? ડાયરેક્ટ આ રીતનું આવી જાય. એટલે આ રીતનું તમારે યાદ રાખવાનું છે. એટલે આ રીતનું જે ઉદાહરણ નંબર 14 હતું તે આ રીતનું સાબિત થાય. એટલે આ રીતનું તમારું આ ઉદાહરણ થઈ જશે. હવે આગળનું ઉદાહરણ જુઓ. નેક્સ્ટ ઉદાહરણ, હવે ઉદાહરણ નંબર 15. તો આ ઉદાહરણ નંબર 15માં પણ શું કરવાનું છે? સાબિત કરવાનું છે. રકમ આ રીતની આપેલી છે કે સાબિત કરો કે કોસ પાઈ બાય ફોર પ્લસ એક્સ પ્લસ કોસ પાઈ બાય ફોર માઇનસ એક્સ ઇક્વલ ટુ રૂટ ટુ કોસ એક્સ રૂટ ટુ કોસ એક્સ. એટલે કે આ રીતની બંને સાઈડ સરખી બતાવવાની છે. એટલે કે સાબિત કરીને લાવવાનું છે બતાવવાનું છે. તો અહીંયા જુઓ આ એક ખૂણો આપેલો છે કોસ આગળ અને આ એક ખૂણો છે. આ એક ખૂણો અને આ એક ખૂણો અને આગળ વિધેય કયું લાગેલું છે? કોસ લાગેલું છે. અને આ સરવાળો છે અને લાવવાનું શું છે? આ રૂટ ટુ કોસ એક્સ લાવવાનું છે. તો હવે જુઓ આમાં પણ શું કરીશું આપણે? તો પહેલાં ડાબી સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું આપણે અને સેલને નીચે જમણી સાઈડ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ આ રૂટ ટુ કોસ એક્સ લઈ આવીશું. એટલે સૌપ્રથમ આ ડાબી સાઈડ લઈ લઈએ. તો જુઓ સોલ્યુશન લખી દઈએ અહીં એલએચએસ લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? આ પેલી છે કોસ પાઈ બાય ફોર પ્લસ એક્સ કોસ પાઈ બાય ફોર પ્લસ એક્સ પ્લસ કોસ પાઈ બાય ફોર માઇનસ એક્સ પ્લસ કોસ પાઈ બાય ફોર માઇનસ એક્સ. એટલે આ રીતનું થશે તમારી આ તમારી ડાબી સાઈડ આપેલી છે અને લાવવાનું શું છે? જમણી સાઈડ આ લાવવાનું છે. તો હવે અહીંયા જુઓ અહીંયા જે એક સૂત્ર છે જાણીતું સૂત્ર આગળ આપણે જોઈ ગયેલા છીએ તે સૂત્રનો અહીંયા ઉપયોગ થશે ડાયરેક્ટ.
તે 250 કે જુઓ હવે ઇક્વલ ટુ હવે આના પર શું લખાય તો r નું લખાશે 2 cos pi by 4 plus x plus pi by 4 minus x ભાગ્ય ઓપન r2 એટલે r નું થશે અને પાછું cos લખશે into cos બીજા કૌંસમાં શું થશે pi by 4 plus x અને આ માઈનસ આખો આખો શું છે pi by 4 minus x એટલે આ રીતે થશે અને ઓપન 2 એટલે કે ભાગ્યા 2 થશે ભાગ્યા 2 એટલે આ રીતે તમારો એક કૌંસ આ રીતે એટલે એક કૌંસમાં આ થશે અને બીજા કૌંસમાં આ રીતે થશે અને આગળ cos અને cos તો આ જુઓ આ કયું સૂત્ર લાગ્યું સાના પરથી આવ્યું તે લખવા પડે એ સમજવા પડે તો અહીંયા કૌંસ લખી દઈએ આની સામે તમારે લખી દેવાનું સાના પરથી આવ્યું તે કૌંસમાં તો તે કયું સૂત્ર પરથી આવ્યું તો જુઓ સૂત્ર કયું લાગશે અહીંયા તો જુઓ cos x cos x plus cos x plus cos x plus cos y equal to શું થાય 2 cos x plus y by 2 અને બીજા કૌંસમાં એટલે કે પછી શું આવે cos x minus y x minus y by 2 પરથી એટલે આ તમારે અહીંયા કૌંસમાં લખવા પડે આ કૌંસમાં તમારે લખવા પડે આ જે થયું એ સાના પરથી થયું કઈ રીતે આવ્યું તે અહીંયા તમારે કૌંસમાં બતાવવું પડે જુઓ cos x plus cos y equal to શું થાય આ સૂત્ર છે આગળ જોઈ ગયેલા છે થિયરીમાં cos x plus cos y equal to 2 cos આ x plus y by 2 પહેલે x અને y નો સરવાળો ભાગ્યા 2 અને પછી ઇન્ટુ એટલે ગુણાકાર અને પાછો cos જ આવે cos હવે બીજા કૌંસમાં એટલે બીજામાં શું કરવાનું બે ખૂણાઓની બાદબાકી કરવાની એટલે કે આ x - y ભાગ્યા 2 એટલે આ રીતે થયું એટલે સૂત્ર આગળ શું શોર્ટકટમાં તમે ને યાદ રાખવા માટે શું કીધેલું કે c + c બરાબર શું થાય 2cc થાય એમ પણ તમને યાદ હશે આગળ બતાવ્યું છે એટલે આ યાદ રાખવાનું છે સૂત્ર આના પરથી આ લખાયું છે મતલબ કે આના બરાબર આ થયું તે આ સૂત્ર પરથી થયું આના બરાબર એટલે આ યાદ રાખવાનું છે તો જીવો અહીંયા તો જીવો અહીંયા જીવો આ કોસ x અહીંયા x બરાબર શું સમજવાનું છે અહીંયા x બરાબર આ આખો પદ એટલે કે આખો ખૂણો સમજવાનો છે અહીંયા x બરાબર શું છે આ x તે x બરાબર અહીંયા લેવાનું શું pi by 4 plus x આખા બરાબર x સમજવાનું છે એટલે આ એક આખો ખૂણો થઈ ગયો x બરાબર જુઓ cos પછી આ પ્લસ આ cos હવે y બરાબર શું સમજવાનું છે તો આ આખો ખૂણો એટલે કે pi by 4 minus x આ આખા બરાબર y સમજવાનું છે એટલે આ સરખાવવાનું છે કમ્પેર કરવાનું છે એટલે કે તમે આ લખી શકો તો આ રીતનું થઈ ગયું cos x બરાબર આ પ્લસ cos અને y બરાબર આ હવે એના બરાબર શું થાય જે થતું હોય તે અહીંયા આના બરાબર તમે અહીંયા લખવું પડે તો શું થાય પહેલે 2 તો આ 2 પછી આ cos તો આ cos પછી x તો અહીંયા x શું સમજવાનું આ આખું આખા બરાબર x છે તો તે x અહીંયા લખવા પડે તો pi by 4 plus x એટલે આ x થઈ ગયો તમારો આખો પછી પ્લસ છે તો આ પ્લસ પછી y તો આમાં y બરાબર શું સમજવાનું છે જુઓ pi by 4 minus x આખા બરાબર y છે તો આ પ્લસ y એટલે pi by 4 minus x
plus y એટલે આ રીતે થયું અને sec માં ભાગ્યા 2 તો આ ભાગ્યા 2 એટલે આ રીતે થયું પછી cos તો આ cos પછી બીજા કૌંસમાં અહીં x x બરાબર આપણે શું સમજવાનું અહીં આખું pi / 4 + x તો pi / 4 + x આ તમારો x થઈ ગયો આના પરથી પછી આ માઈનસ તો આ માઈનસ પછી y તો y બરાબર આમાં શું સમજવાનું છે આ આ આખું y સમજવાનું છે તે શું છે તો pi / 4 - x અને y કેટલો છે તો તે શું માઈનસ આ માઈનસ અને y બરાબર pi / 4 - x એટલે આ રીતે આ સૂત્ર પરથી સરખામણી લખવાનું છે અને બીજી એક વાત લે વાત જો અહીંયા આગળ માઈનસ આવે માઈનસ આવે માઈનસ જો આવે તો તમારે આગળનું પદ હંમેશા જે આવતું હોય આગળ આગળ જે પણ આવે માઈનસ પછી તે તમારે કૌંસમાં લખી દેવાનું કૌંસમાં લખવાનું કેમ કારણ કે જો માઈનસ આવે તો સાઈન તમારો ચેન્જ થશે સાઈન ચેન્જ કરવા પડે એટલે સાઈન ચેન્જ કરવા પડે અને જો તમે કૌંસમાં લખો તો ભૂલ પડી જાય ભૂલ નહીં પડે તેના માટે અહીંયા કૌંસ પહેલા લખી દેવાનું કારણ કે સાઈન ચેન્જ કરવા પડશે એના પછીના પદમાં એટલે માઈનસ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું જો પ્લસ આવે ત્યારે તો કોઈ વાંધો નહીં અહીંયા પણ અહીંયા માઈનસ આવે ત્યારે કૌંસ નહીં લખવાનું એટલે અહીંયા કૌંસ નહીં લખવાનું ચાલે પણ માઈનસ આવે ત્યારે કૌંસ લખવા પડે એટલે આ રીતે થયું હવે શું થાય તે જુઓ તો હવે જુઓ તો હવે ઇક્વલ ટુ શું થાય તે જુઓ બરાબર ઇક્વલ ટુ હવે જુઓ આ ટુ આ ટુ આ કોસ નો કોસ પછી અહીંયા જુઓ તો આ માઇનસ એક્સ ને પ્લસ એક્સ તો આ નીકળી જશે આ નીકળી જશે પ્લસ એક્સ અને માઇનસ એક્સ નીકળી જાય પ્લસ એક્સ માઇનસ એક્સ નીકળી જાય એ ઘટી જાય તો બચે શું હવે બચે શું પાઈ બાય ફોર પ્લસ પાઈ બાય ફોર બચે એ લખી દઈએ પાઈ બાય ફોર પ્લસ પાઈ બાય ફોર એને હવે લખવું હોય તો કઈ રીતે લખાય તે જુઓ અહીંયા લખી દઈએ પાઈ બાય ફોર પ્લસ પાઈ બાય ફોર પાઈ બાય ફોર પ્લસ પાઈ બાય ફોર બચે અને શેરમાં શું છે ટુ છે તો આ લખી દઈએ એટલે આ રીતે થયું આ રીતે થયું પછી આ કોસ તો આ કોસ કોસ અહીંયા શું થાય આ પહેલે કાઉન્સ છે તેને છોડવા પડશે સાઈન અહીં ચેન્જ કરવા પડશે માઇનસ છે એટલે હવે શું થાય પાઈ બાય ફોર પ્લસ એક્સ પ્લસ એક્સ અને આ માઇનસ આને લાગી જાય એટલે માઇનસ પાઈ બાય ફોર માઇનસ પાઈ બાય ફોર અને આ વચ્ચે માઇનસ આ અંદર જાય લાગે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે પ્લસ એક્સ થઈ જાય પ્લસ એક્સ ભાગ્યા કેટલા છે બે છે ટુ છે એટલે આ તમારું થશે આ રીતનું થશે એટલે બીજા કૌંસમાં આ રીતનું થશે આ રીતથી હવે તમે જોશો તો અહીંયા પણ પ્લસ પાઈ બાય ફોર અને માઇનસ પાઈ બાય ફોર નીકળી જશે કેન્સલ થઈ જશે ઘટી જશે એટલે આ રીતનું થશે એટલે હવે આગળ શું થાય તે જુઓ આગળના પદમાં શું થશે એલ એચ એસ બરાબર શું થશે એટલે હવે આગળ શું થાય આના બરાબર તમારે નીચે લખવાનું છે આ બરાબર ને નીચે બરાબર કરતા જઈને લખતા જવાનું છે એટલે હવે શું થાય ઇક્વલ ટુ બરાબર આ ટુ નો ટુ પછી આ કોસ નો કોસ પછી અહીંયા જુઓ પાઈ બાય ફોર પ્લસ પાઈ બાય ફોર પાઈ બાય ફોર પ્લસ પાઈ બાય ફોર એટલે શું થશે તો જુઓ લસાઅ કેટલો થશે અહીંયા ચાર થશે ચાર થશે અને બંનેના સેટના ચાર છે એટલે ઉપર શું થશે પાઈ પ્લસ પાઈ થશે પાઈ પ્લસ પાઈ અથવા તો તમે જો આ રીતે લાંબો કરીને લખો તો પણ ચાલે
અને જે તમને ડાયરેક્ટ સમજાઈ જતું હોય તો તમે ડાયરેક્ટ લખી દેવો તમને ચાલે એટલે પાઈ પ્લસ પાઈ પાઈ પ્લસ પાઈ અને ભાગ્યા 4 અને આ જે છેદમાં મુખ્ય છેદ છે તેના છેદમાં 2 હતા એટલે રહેશે એટલે આ રીતે થશે હવે અહીંયા શું થાય cos cos અહીંયા જુઓ x plus x બચી રહ્યો છે આ x અને આ x એટલે કે લા 2x થશે આ 2x એટલે કે લખી દઈએ અહીંયા x plus x ભાગ્યા 2 જો લાંબુ કરીને લખવું હોય તારીખમાં લખી શકાય અને જો ડાયરેક્ટ તમે લખી દેવું સમજી સમજ પડી જતી હોય તો કોઈ વાંધો નહીં ડાયરેક્ટ લખી દે તો પણ એટલે આ રીતથી એટલે હવે શું થાય ઇક્વલ ટુ હવે શું થાય તે જુઓ આ ટુ ટુ કોસ કોસ હવે શું થાય આ પાઈ પ્લસ પાઈ એટલે 2 પાઈ 2 પાઈ થયા અને આ છેદમાં 4 છેદમાં 4 જુઓ જુઓ હવે શું થાય જુઓ આ પદ છે અને એના છેદમાં 4 છે અને આ પાછો છેદ છે આ છેદમાં છે 4 અને આ પાછો છેદ છે એટલે તમને ખબર જ હશે આ પણ છેદમાં છે અને આ પણ આખું છેદમાં છે આ આખું તવે તમને ખબર છે તે પ્રમાણે શું થાય આનો ગુણાકાર કરવા પડે આનો નાનો ગુણાકાર થાય એટલે 4 અને 2 નો ગુણાકાર થાય એટલે શું થાય 4 2 8 થશે 4 2 8 થશે ગુણાકાર એ લખી દે અને 8 4 2 8 એટલે આ રીતે થી એટલે આ રીતે થશે તમારો આ નિયમ તમને ખબર જ હશે જો કોઈ પદ હોય એના છેદમાં 4 છેદમાં કંઈ હોય અને આખો મુખ્ય છેદ લાગેલો હોય અને તે છેદમાં પણ કંઈ હોય તાર જે છેદ હોય તેમાં સુધી જે ગુણાકાર થઈ જાય એટલે 4 2 8 અને આ પાઈ પ્લસ પાઈ એટલે 2 પાઈ થઈ ગયા 2 પાઈ થયા એટલે હવે જુઓ હવે શું થાય અહીંયા શું થાય આ કોસ આ x પ્લસ x એટલે 2x થાય અને આ ભાગ્યા 2 એટલે આ રીતથી એટલે હવે શું થાય ઇક્વલ ટુ આ 2 કોસ 2 cos 2 જો 8 થાય એટલે આ નીકળી ગયું એટલે બચે શું પાઈ બાય 4 થાય એટલે આ પાઈ બાય 4 પાઈ બાય 4 અને અહીંયા 2 તો નીકળી જાય કેન્સલ થઈ જાય એટલે cos x થાય એટલે આ તમારું cos x જે બચે તે લખી દીધું એટલે હવે જો આગળ 2 2 અને cos પાઈ બાય 4 પાઈ બાય 4 એટલે 45 નો ખૂણો અને 45 ના ખૂણા માટે cos વિધેયની કિંમત કેટલી થાય 1 upon root 2 1 upon root 2 થાય 1 by root 2 થાય જે કેમ તે અને આ રીતે થાય 1 by root 2 કે 1 upon root 2 જે કેમ તે એટલે કે 1 ભાગ્યા root વર્ગમૂળમાં 2 આ રીતે થી અને આ cos x cos x હવે શું થાય ઇક્વલ ટુ શું થાય આ 2 છે 2 છે તેને આ રીતે લખી શકાય રૂટ 2 ગુણ્યા રૂટ 2 ભાગ્યા રૂટ 2 અને આ cos x એટલે કહ્યું શું આ 2 છે તેને આ રીતે લખી શકાય રૂટ 2 ગુણ્યા રૂટ 2 અને આ છેદમાં રૂટ 2 છે અને આ cos x તો 2 ને આ રીતે કેમ લખ્યું કારણ કે છેદમાં પણ રૂટ 2 છે એટલે કેન્સલ થઈ જાય કેન્સલ કરવા માટે એટલે કે જવાબ લાવવા માટે આ રીતનું કરવા પડે એટલે આ એક એક નીકળી જાય ઉપર નીચે એટલે બચે શું રૂટ 2 cos x અને તે જ લાવવાનું હતું જવાબ શું રૂટ 2 cos x એટલે બચે શું છે લે અહીંયા હવે શું થાય તે જુઓ તો LHS ઇક્વલ ટુ શું થશે અહીંયા શું થશે આની નીચે શું થશે રૂટ 2 રૂટ 2 આ cos x થશે આની જે આ રીતનું આવશે એટલે જે જવાબ લાવવાનો હતો જમણી સાઈડ રૂટ 2 cos x તે આવી ગયો એટલે આ રીતનું જે સાબિત કરવાનું હતું તે થઈ ગયું એટલે હવે શું લખવાનું આ તમારું શું થઈ ગયું આર એચ એસ આર એચ એસ રાઈટ હેન્ડ સાઈડ થઈ ગયું આ એટલે સેલ જવાબ ફાઈનલ જવાબ શું લખવાનો માટે માટે એલ એચ એસ
LHS equal to ROHS. LHS equal to ROHS. LHS equal to ROHS. RHS cell ने लखी देवा इतने RHS ये साबित करवानो हो तो तेमा सो करवानो डाबी सेल ले लेवान अने तेना बराबर जमने सेट बताली देवान इतने RHS उदाहरण नंबर 15 थसे હવે પછીનું આપણે આવતા ભાગમાં જોઈશું. થેન્ક યુ.